બિલકુલ, કેમ કે છેલ્લા લગભગ થોડા સેશનથી આપણે જોઈ રહ્યા હતા કે FIC કેશ માર્કેટમાં વેચવાલી છે 3 આંકડામાં સસ્ટેન થઈ રહી હતી, અને ગઈકાલે પાછું આપણે જોયું કે આ વેચવાલી છે 4 આંકડામાં પહોંચી ગઈ, લગભગ 1566 કરોડનું નેટ સેલિંગ જોવા મળ્યું. અને ફક્ત કેશ માર્કેટમાં નહીં, ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ વેચવાલી વધતી જોવા મળી. પહેલા 4 સેશન આપણે કન્ટિન્યુઅસ ઇન્ડેક્સ ફ્યુચરમાં બાઇંગ જોવા મળ્યું હતું. ગઈકાલે 525 કરોડનું નેટ સેલિંગ પરમ દિવસે જોયું, અને ગઈકાલનું જે ટ્રેડિંગ છે એમાંથી 2800 કરોડનું એક નેટ સેલિંગ આવ્યું છે ઇન્ડેક્સ ફ્યુચરમાં, અને સાથે સ્ટોક ફ્યુચરમાં પણ 1100 કરોડનું નેટ સેલિંગ છે. અને સાથે તમે જુઓ FIની જે લોંગ એક્સપોઝર છે ઇન્ડેક્સ ફ્યુચરમાં એ પણ ખાસું ઘટી ગયું છે. પુટકોલ રેશિયો છે 1.21 વાળો 0.85 આવી ગયો છે. હજી પણ પુટકોલ રેશિયો ઓવરસોલ્ડ નથી કે 0.85માંથી હજી પણ ઘટી શકે. FIએ ગઈકાલે ઇન્ડેક્સ શોર્ટમાં 29,000 કોન્ટ્રાક્ટ એડ કર્યા છે. સાથે જે એક કોલ જે શોર્ટિંગ છે એ પણ FI તરફથી જોવા મળી, 38,000 કોલ શોર્ટ થયા છે. તો આઈ થિંક આ જે બધા ફિગર્સ છે, અને ગઈકાલે પણ આપણે કીધું કે FIની ડેરિવેટિવની જે એક્ટિવિટી છે નેગેટિવ છે, અને ગઈકાલની એક્ટિવિટી છે FIની એ પણ કન્ટિન્યુઅસલી નેગેટિવ બતાવી રહી છે, અને ગઈકાલે ઇનફેક્ટ એ નેગેટિવ એક્ટિવિટી વધી છે. અને DIનું જે બાઈંગ છે એણે ખાલી 141 કરોડનું જ નેટ બાઈંગ છે, એટલે FIનું જે સેલિંગ છે એના કરતાં DIનું બાઈંગ છે એ ઘણું ઓછું છે. એટલે નેટ નેટ ઇન્સ્ટિટ્યુશનલ ફ્લોઝ છે એ ગઈકાલના જે આંકડા આવ્યા છે આપણા માટે ડેફિનેટલી નેગેટિવ છે. ઓકે, અને સાથે જ ગઈકાલે જે પ્રમાણેની ડેરિવેટિવ્સ પોઝિશન બનતી દેખાય છે પ્રદીપ, એના ઉપર જો વાત કરીએ તો એક સિનારીઓ આપણને અહીંયા બહુ ક્લિયર દેખાઈ રહ્યો છે કે બજારનો અહીંયાથી મૂડ જે છે તે આપણને વધારે તેજી માટેનો નથી દેખાઈ રહ્યો, પણ સામે એટલી કોઈ મોટી મંદી માટેનો પણ નથી દેખાઈ રહ્યો. 16,000ના સ્તર ઉપર આપણને પુટ રાઇટર્સે થોડા પોઝિશન કટ કર્યા છે, પણ નેટ પોઝિશન હજુ પણ અહીંયા આપણને સારા એવા મજબૂત દેખાઈ રહ્યા છે. અને સામે 16,200 અને 16,300ના સ્તર ઉપર આપણને કોલ રાઇટર્સે ખાસી એવી એગ્રેસિવ પોઝિશન બિલ્ડ કરી છે. તો આ પર્સપેક્ટિવમાં આપને શું લાગે છે, નિફ્ટી આપણને આજે કદાચ 16,000-16,200ની રેન્જમાં જોવાની રહેશે કે પછી અહીંયાથી કોઈ એક્શન વધારે આગળ બનતું દેખાઈ શકે તેમ છે? તો ગઈકાલે આપણે સવારે વાત કરી હતી કે ફર્સ્ટ હાલનો જો લો બ્રેક થાય તો પછી એક ફર્ધર વીકનેસ જોવા મળશે, અને એ પ્રમાણે 16,103નો ફર્સ્ટ હાલનો લો બ્રેક થયો હતો. આપણે જે ઝોનની વાત કરી હતી કે 16,000-16,050ના ઝોન તરફ નીકળી જઈ શકે, અને 16,031ના બોટમ બંધા છે આપણે. તો મારા હિસાબે જે ગઈકાલની મુવમેન્ટ છે એના પછી બાયર્સ થોડોક નેગેટિવ છે. મારા હિસાબે ઓન ધ હાયર સાઈડ જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આવશે નિફ્ટીના 15 મિનિટ ચાર્ટમાં જે રેઝિસ્ટન્સ દેખાઈ આવે છે લગભગ 16,140નું છે. તો આઈ થિંક આ એક લેવલ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી એક સેલોન રેલી થતા થોડુંક એક નેગેટિવ બાયર્સો લઈને ચાલી, અને ફર્સ્ટ હાફનો એક લો બ્રેક થાય છે તો પછી નેક્સ્ટ સપોર્ટ ઝોન આવશે નિફ્ટી માટે એ ક્લોઝર ટુ 15,915-15,950નો આવશે. તો મારા હિસાબે ઓન ધ હાયર સાઈડ આજ માટે હું જે રેઝિસ્ટન્સ વોચ આઉટ કરીશ એ 16,140નો રહેશે, અને અગર જો ગઈકાલનો લો છે એની જે સસ્ટેન કરે છે 16,030ની નીચે તો 15,915-15,950નો નેક્સ્ટ સપોર્ટ ઝોન હોરાઇઝન પર આવશે. ઓકે, તો અત્યારે આપણને ઝોન બનતો દેખાય છે 15,950ના એક સપોર્ટ ઝોનને આપણે ખાસ આજે વોચઆઉટ કરવાની રહેશે. સાથે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોઈએ તો અહીંયા આપણને બહુ વેલ ડિફાઇન્ડ રેન્જ દેખાઈ રહી છે 35,000 અને 35,500ની, પણ ગઈકાલે જે છેલ્લા અડધા કલાકની અંદર આપણને એક સેલ ઓફ આવતું દેખાયું બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર, એ થોડુંક કોશિયસ માર્કેટના વ્યૂ માટેનો સિનારીઓ આપી રહ્યું છે. કારણ કે એક પર્ટિક્યુલરલી આખો આઉટલુક જોઈએ તે દેખાઈ રહ્યો છે કે 35,000ના સ્તર ઉપરના જે પુટ રાઇટર્સ હતા એમના પોઝિશન્સ આપણને સારા એવા ગઈકાલે ઘટતા દેખાયા હતા, અને એની સામે આપણે જોઈએ તો જે 35,500ના સ્તર ઉપરથી લઈને 35,300-35,400 આ બધા જ લેવલ ઉપર આપણને એક સારા એવા કોલ રાઇટર્સ એગ્રેસિવ થતા દેખાયા હતા. તો આઉટલુક અહીંયા કેવી રીતના આપણે સમજીને ચાલવું જોઈએ? 35,000નું લેવલ બ્રેક થાય છે તો પછી વધારે વીકનેસ દેખાશે, અને જ્યાં સુધી આપણે 35,500ની ઉપર નથી જતા ત્યાં સુધી કોઈ મોટી તેજી નહીં દેખાય, કેવી રીતનો આઉટલુક આપનો અહીંયા બની રહ્યો છે? સો બેંક નિફ્ટી હજી પણ રિલેટિવલી સ્ટ્રોંગર છે નિફ્ટી કરતા. નિફ્ટીમાં એકચ્યુઅલી ડેરિવેટિવ ફંડમાં જોઈએ તો ગઈકાલે 2 લાખ શેરનું એડિશન થયું હતું શોર્ટ સાઈડમાં, જ્યારે બેંક નિફ્ટીમાં 2.4 લાખ શેરનું અનવાઇન્ડિંગ થયું છે. એટલે કહી શકાય કે ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ થયું છે, પણ હજી શોર્ટિંગ જે કહેવાય એ હજી નથી થઈ રહ્યું. અને બેંક નિફ્ટી સ્ટ્રેટેજિકલી પણ બેટર પ્લેસ છે. આઈ થિંક બેંક નિફ્ટીમાં 34,950-60 ની આજુબાજુ એક ડિસન્ટ સપોર્ટ છે, તો એ સ્ટોપલોસ સાથે હું બોટમ ફિશિંગ કરવાની સલાહ જરૂરથી આપીશ. ઓન ધ હાયર સાઈડ જે બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ છે એ લગભગ 35,300-35,350ની વચ્ચે આવશે, અને એ જો ક્રોસ કરી લેશે તો પછી એક ફર્ધર મોમેન્ટમ જોવા મળશે. મારા હિસાબે એક ઇનિશિયલ જે ટાર્ગેટ છે 35,300-35,350નું ઝોન રહેશે, એ ક્રોસ થાય
તો પછી 1.35500 સુધી પણ બેંક નિફ્ટી જઈ શકે, અને ઓન ધ લોઅર સાઈડ જે પ્રમાણે મેં કીધું 34950 ની આજુબાજુને એક સપોર્ટ ધ્યાનમાં રાખીને બેંક નિફ્ટીમાં પોઝિટિવ બાયસ હોલ્ડ કરવું છે. તો અત્યારે આપણને એક બેંક નિફ્ટીની અંદર પોઝિટિવ સાઇડના ટ્રેડ છે અને ખાસ વોચઆઉટ કરવાના રહેશે. પણ સામે બીજી તરફ આપણે જોઈએ તો આજના દિવસની અંદર એક સૌથી મોટી એક્શન પ્રદીપ જે આજે જોવા મળવાની છે એ આપણને બેંક નિફ્ટી કે નિફ્ટીના ફ્રન્ટ ઉપર એ છે ઇન્ફ્લેશનના ડેટાના ફ્રન્ટની કે જ્યાંથી આપણે એક સુધાર આવતો સારો જોયો છે, તો એને ઇમ્પેક્ટ આપણને બેંક નિફ્ટી ઉપર પર્ટિક્યુલરલી વધારે દેખાશે. તો જો આજે કોઈ લોંગ સાઇડ ઉપરનો ટ્રેડ ઇનિશિયેટ કરવો હોય તો કયા લેવલ્સ બેંક નિફ્ટીમાં આપ વોચઆઉટ કરો છો? તો બેંક નિફ્ટીમાં ઓલરેડી આપણને ગઈકાલે 1% ફોલ જોવા મળ્યો છે, એટલે એ સેન્સમાં રિસ્ક રિવોર્ડ રેશિયો ડેફિનેટલી સારો છે. તો બેંક નિફ્ટી મારા હિસાબે ગઈકાલના જે ક્લોઝની આજુબાજુ 35130 ની આજુબાજુ મળે છે, તો પછી 34950 ના જે આપણે સપોર્ટની વાત કરી એના એક સપનો સાથે લઈ શકાય, અને ઓન ધ હાયર સાઈડ જે પ્રમાણે આપણે સ્પોટ લેવલની વાત કરી 35350 એક ઇનિશિયલ ટાર્ગેટ રહેશે, અને એ ક્રોસ થાય તો ફર્ધર હાયર લેવલ પણ આવી શકે. એટલે મારા હિસાબે અગર જો બહુ મોટો ગેપ ડાઉન ઓપનિંગ નથી થતું અને ગઈકાલના ક્લોઝની આજુબાજુ જ મળે છે, તો પછી બેંક નિફ્ટીમાં જરૂરથી 34950 નો સ્ટોપ લોસ રાખીને બાય એટેમ્પ્ટ કરી શકાય. ઓકે, તો અત્યારે આપણને